નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવા માંગીએ છીએ અહીંયા તમને હાલમાં જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે તમારા પેપર્સ યોજાય છે એમના વિશે વાત કરીશું પ્રથમ કસોટી છે વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન તારીખ સત્યાવીસના રોજ લેનાર એક્ઝામ છે એમના વિશે વાત કરીશું ઓકે તો હવે અહીંયા તમને કુલ ગુણ પચીસ રહેશે ધોરણ અગિયાર સમય રહેશે આ માટે તમને એક કલાકનો અને વિભાગ એ જે તમારા એમસીક્યુ ટૂંકા ક્વેશ્ચન આન્સર માંગ્યા મુજબ જવાબ આપો બે માર્ક્સ ત્રણ માર્ક્સના ક્વેશ્ચનનું પેપર આખવું કમ્પ્લીટ રહેશે ચલો વન બાય વન ક્વેશ્ચન્સ જોતા જઈએ ક્વેશ્ચન્સ સ્ટાર્ટ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો જો તમે આ ચેનલ પર નવા હોય ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો તથા નોટિફિકેશન બે લાયકનને પણ પ્રેસ કરી દો જેથી કરીને આવા વિડીયો પેપર

તો અહીં આન્સર આવશે નાણાકીય વળતર ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે તો કે ઘર ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ નફો છે હવે સામાન્ય કયા પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે તો કે દરિયાઈ વીમો જે સૌથી જૂનો અને સર્વ પણ છે હવે રોજગાર બદલવા બદલામાં શું મેળવાય છે તો કે રોજગારના બદલામાં તમને મળે છે વેતન ઓકે હવે આગળ જોઈએ પાંચ નંબર તો પાંચ નંબરનો ક્વેશ્ચન છે એનો આન્સર જોઈએ નીચેના પૈકી કયા વીમામાં જોખમનું તત્વ વધુ સમાયેલું હોય છે તો કે દરિયાઈ વીમો કે જેમાં જોખમ વધારે સંકળાયેલું હોય છે હવે આગળ છે વ્યાવસાયિક વ્યક્તિએ શું પ્રાપ્ત કરવું પડે તો કે અહીંયા તમને ચાલો આન્સર વિભાગ બી ના તો કે વ્યવસાય વ્યક્તિએ વિશિષ્ટ જ્ઞાન અને આવડત પ્રાપ્ત કરવી પડે પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલો છે તો કે પ્રાથમિક ઉદ્યોગ કુદરતના જમીન દરિયો હવા વગેરે જેવા સાથે સંકળાયેલી છે હવે મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું જ્યારે ડબ્બામાં બધા જ ડબ્બા અથવા કેટલાક ડબ્બા પણ ચાલક બળ ધરાવતા હોય તેને મલ્ટિપલ યુનિટ ટ્રેક કહેવામાં આવે છે વાહન વ્યવહારનો સૌથી ઝડપી માધ્યમ જણાવો તો કે હવાઈ માર્ગ એ વાહન વ્યવહારનો સૌથી ઝડપિયા માધ્યમ છે હવે વિભાગ સી જોઈએ ચાલો ક્વેશ્ચન નંબર દસ અહીંયા તમને આપેલ છે કે ભાઈ નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો ને બધાના કેટલા માર્કસ છે બે માર્ક્સ છે ઓકે તો રોજગારની લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે ચલો જોઈએ તો પહેલા તો રોજગારમાં વેતન ઉપરાંત અન્ય લાભ મેળવાય છે જેમ કે ઘર ભાડા ભથ્થું પેન્શન વગેરે રોજગારમાં રોજગાર મેળવનાર વ્યક્તિની લાયકાત કાર્યનો સમય નિવૃત્તિ પછીના લાભ વગેરે કેવા હોય છે નિશ્ચિત હોય છે હવે જાહેર ભવિષ્ય નિધિ માટે નોંધ લખો જાહેર ભવિષ્ય નિધિ એટલે કે પ્રો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પણ કહે છે આ ખાતાની મુદત પંદર વર્ષ હોય છે તેમાં ઓછામાં ઓછા તો કે ઓછામાં ઓછા દર વર્ષે પાંચસો ભરવા પડે આ ખાતામાં વાર્ષિક વધુમાં વધુ એક લાખ પચાસ ભરી શકાય છે આ ખાતામાં ભરેલ રકમ આવેકવેરામાંથી બાદ મળે છે તો હવે બાર નંબર જોઈએ જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી શા માટે તો કે વીમાને કા વીમાનો કરાર નુકસાન વળતરના હેતુથી થાય છે જેમાં જોખમ નુકસાન થાય છે તેમાં સામે વળતર મેળવવાનો સિદ્ધાંત મુજબ વીમાદારને ખરેખર થયેલ નુકસાન સામે વળતર આપે છે જ્યારે વીમાદાર નુકસાન થયું હોય તેના કરતાં વધુ રકમ તરીકે વળતર મેળવી શકે નહીં જો વીમાદાર જો વીમાદાર શું કરે છે તો કે વીમાદાર અહીંયા મિલકતની કિંમત કરતાં ઓછી રકમનો વીમો ઉતરાવે તો તે પ્રમાણસર વળતર મળે છે હવે જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ નથી પડતો એ જોયું હવે ના જથ્થામાં છે પાઇપલાઇન દ્વારા જળ વહન કઈ પેદાશો યોગ્ય છે

ક્વેશ્ચન સ્ટાર્ટ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમને જણાવી દઈએ જો તમે અમારી ચેનલ પર નવા હોય ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ફટાફટ ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો તથા નોટિફિકેશન બે લાયકન પણ પ્રેસ જ કરી દો કે જેથી કરીને આવા અવનવા વિડીયો પેપર પેપર રિલેટેડ સોલ્યુશન તમને પહેલાં જ મળી રહે ચલો ક્વેશ્ચન નંબર તેર જોઈએ હવે તો આર્થિક પ્રવૃત્તિ એટલે કે જે પ્રવૃત્તિ વળતર મેળવાની અપેક્ષા કરતા કરવામાં આવતી હોય તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે દાખલા તરીકે બેંક ધંધો શિક્ષણ વકીલ વગેરે જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં તો કે બિન આર્થિક પ્રવૃત્તિમાં આવશે આપણે તો કે મેળવવા નફો મેળવવાનો અપેક્ષા ન હોય જેને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે જેમ કે સમાજ સેવા શિક્ષક સ્વયંસેવકનું કાર્ય વર્ગ પ્રતિનિધિનું કાર્ય અથવા તો તમે માતા દ્વારા બાળકને અપાતું શિક્ષણ પણ બિનઆર્થિક પ્રવૃત્તિમાં લઈ શકો છો હવે તેર નંબરનો ક્વેશ્ચન વેપાર અને વાણિજ્યનો તફાવત સ્પષ્ટ કરો જેમાં તમારે મુદ્દા છે વેપાર અને વાણિજ્ય બંનેને અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે ચલો જોઈશું હવે તો નફો મેળવવાના હેતુથી બે વ્યક્તિ વચ્ચે વસ્તુ કે સેવાઓના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર જ્યારે વાણિજ્ય એટલે કે વેપાર ઉપરાંત વેપારની સહાયક સેવાઓનો સમૂહ એટલે વાણિજ્ય જેવા વેપાર પ્રવૃત્તિના આધારે જોઈએ તો વેપાર માત્ર ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરવામાં આવે છે જ્યારે અહીંયા બેંક વીમો વકીલાત વગેરેની મળે છે કાર્યક્ષેત્ર મર્યાદિત હોય છે કાર્યક્ષેત્ર વિશાળ હોય છે વેપારની પ્રવૃત્તિ મોટે ભાગે પરિચિત પક્ષકારો વચ્ચે થાય છે જ્યારે વાણિજ્યની વ્યવસ્થાઓ અપરિચિત પક્ષકારો સાથે દૂર રહીને પણ સેવાનો લાભ મેળવી શકાય છે વેપારમાં વાણિજ્યનો સમાવેશ થતો નથી જ્યારે વાણિજ્યનો વેપારમાં સમાવેશ થાય છે ચૌદ નંબરનો જોઈએ ક્વેશ્ચન હવે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે શું તો કે બંને પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો રાખવાનો હોય છે બંને પક્ષકારોએ કરારને લગતા બધા જ મહત્ત્વની માહિતી એકબીજાને સંપૂર્ણ અને સ્પષ્ટ રીતે જણાવવી જોઈએ જો કોઈ બાબત છુપાવીને કરાર કરવામાં આવ્યો હોય તો તેને દગો કર્યો છે તેમ કહેવાય ઓકે તો આવી રીતે અહીંયા વન બાય વન તમને બધા જ ક્વેશ્ચનના આન્સર્સ મેં કમ્પ્લીટ કરાવ્યા તો ચેનલ પર વિદ્યાર્થી મિત્રો જો તમે નવા હોય ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો અને નોટિફિકેશન બે લાયકન પણ પ્રેસ કરી દો કે જેથી કરીને આવા જ પેપર અને વિડીયોઝ તમને પહેલાં જ મળી રહે તમે ચાહો તો સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો છો ઓકે તો અહીંયા તમારું કમ્પ્લીટ પેપર પૂરું થાય છે આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ પર બન્યા રહો